હેલો ફ્રેન્ડ્સ, તમામ બધાનું આજના નવા અને ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. તો આજે રવિવાર છે અને આપણે જવાના છીએ અમારા ગામની પંચાયતી પ્રાથમિક શાળામાં પ્રોગ્રામ રાખેલો છે, તો એ પ્રોગ્રામ જોવા માટે જવાના છીએ. એલું છે અને સાથે અમારા ગામના બાળકો રમત ગમતના ક્ષેત્રે અને ભણવાના ક્ષેત્રે પણ આગળ છે. બીજી કઈ પ્રવૃત્તિમાં આગળ છે એ પણ આપણે આજે જોવા જવાનું છે. અને સાથે અમારા ગામની સ્કૂલમાં બાળકોની સ્કિલ કેવી રીતે ડેવલપ થયેલી છે એ જોવા માટે ભારાસરથી પણ આવ્યા હતા. કારણ કે આજના બાળકોને ભણવાનું પણ જ્ઞાન છે અને સાથે રમત ગમતનું જ્ઞાન છે અને સાથે આજના બાળકોને આપણા ધાર્મિક શાસ્ત્રોનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. તો અમારા ગામમાં આજે સ્પેશિયલી નાનકડા છોકરાઓ ભગવદ્ ગીતાના શ્લોક છે કે વચનામૂત છે, આપણા હનુમાન ચાલીસા છે, એવું પણ ઘણું બધું નાનકડા છોકરાઓ મોઢે બોલ્યા હતા. કારણ કે આટલી બધી વસ્તીમાં મોઢે બોલવું એ પણ ઘણું બધું કામ છે. કારણ કે નાનકડા છોકરાઓ સરસ મજાનું બધું શીખી રહ્યા છે અમારા ગામની સ્કૂલમાં. અને અમારા ગામની સ્કૂલમાં સ્પેશિયલ એક ક્લાસ ચાલી રહ્યો છે. એ ક્લાસનું નામ તો હું તમને કહું કે કારણ કે આજના છોકરાઓને ભણવાની સાથે શાસ્ત્રનું પણ જ્ઞાન હોતું નથી, તો અમારા ગામની પ્રાથમિક શાળામાં સ્પેશિયલ એના માટેનો એક ક્લાસ થાય છે કે બાળકોને ભણવા અને રમત ગમતનું પણ જ્ઞાન હોવું જરૂરી છે અને એની સાથે આપણા ધાર્મિક શાસ્ત્રોનું પણ જ્ઞાન જરૂરી છે. તો 1.5 વર્ષ થયું કે આ ક્લાસ ચાલુ થયો છે. એ ક્લાસમાં આપણું રામાયણ છે, ભગવદ્ ગીતા છે, એવા આપણા અલગ અલગ ધાર્મિક શાસ્ત્રો છે એના વિશે થોડું ઘણું શીખવાડવામાં પણ આવે છે સ્પેશિયલ. અને છોકરો અને સાથે છોકરાઓ કેટલા એ શાસ્ત્રમાં આગળ ગયા છે અમારા ગામના બાળકો જોવાનું છે. તો સાથે ભારાસરથી આવ્યા હતા એ પણ બધા જોવા આવ્યા છે અને એની સાથે ભુજ મંદિરના સ્વામી પણ જોવા આવ્યા છે કે
કપાલ જાતે કભી હો ભી કઈ સકે કાતે
બ્રહ્મ મિલાય લજપતિના તુમારો મંત્ર વિભીષણ વાના લંકેસર ભય જવસ ગયાના યુગ શાસ્ત્ર જન પર બાનુ લિયો તાયબ દુર્બલ જાનુ પ્રભુ મુદ્રિકા મિલિ મુખ માઈ જલ્દી રાજ કરત રચનાઈ તુમ ગમ કાજ સુખત કે જેતે સુગમ અનુગ્રહ તુમારી જેતે રામ દુઆએ તુમ રખવારે હો તને આજ્ઞા વિનુ પૈસારે સબ સુખ રહે તુમારી શરણા તુમ રક્ષક કાઓ કો ડરના આપન તેજસ મારો ભૂત પિશાચ નિકટ નહી આવે મહાવીર જપ નામ સુનાવે નાશે રોગ હરે સબ પીરા જપવા નિરંતર હનુમંત લીરા સંકટ સે હનુમાન ચુરાવે મન કર્મ વચન ધ્યાન ચુરા સબ પર રામ તપસ્વી રાજા તિનકે કાજ સકલ તુમ સાજા ઓર મનોરથ જો કોઈ લાવે સો રથ જીવન પરપા ચારો યુગ પર તાપ તુમારા હે પર સીત કદવ જિયારા સાધુ સંત કે તુમ રખવાલે અસુર નિકંદન રામ દુવારે અષ્ટ સિદ્ધિ નવનીતિ કે દાતા અસ પર દીનૈ જાનકી માતા રાવણ સાયન તુમારે વાસા સદા રહો રઘુપતિ કે દાસા તુમારો પંચન રામ કુપાવે જન્મ જન્મ કે દુઃખ વિસરાવે અંત કાલ રઘુબર પુર જાણી જા જન્મ હરિ ભક્ત કહાઈ ઓર દેવતા ચિંતન હનુમત સે સર્વ સુખ કરાય સંકટ કટે મિટે સબ પીરા જો સો મિલે હનુમત બર બીરા જય 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 હનુમાન ગુસાઈ કૃપા કરો ગુરુદેવ કી ન્યાય જો સંત બાર પાઠ કર કોઈ છૂટી બંદી માં સબ કોઈ જોય પટે હનુમાન ચાલીસા હોય સા કી ગૌરી સા તુલસીદાસ સુતાર જય રાખી જય નાથ હૃદય મહાદેરા પવન તને સંકટ હરણ મંગલ મૂર્તિ રૂપ રામલ ખંડ સીતા સહી ધર ધર સર્વભૂત શ્રીયાવર રામચંદ્ર કી જય પવન સુદ હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ કી જય આજે હું બોલીશ સ્વામિનારાયણ હરે કૃષ્ણ હરે સંત 1876 ના માસો સુધી અષ્ટમી ને દિવસે શ્રીજી મહારાજજી ગરડામાં દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વે શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ પર માણસ તથા દેશ દેશના હરિભક્તોને શુભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે રાધિકાજી સહિત પછી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું અને ધ્યાન કરતા મૂર્તિ હૃદયને વિશે ન દેખાય તો પણ ધ્યાન કરવું, પણ કાયા થઈ કે ધ્યાનને મૂકી ન દેવું. એવી રીતના જે આગ્રહવાળા છે તેના પર ભગવાનની મોટી કૃપા થાય છે અને તેની ભક્તિ કરી ભગવાન તેના પર વશ થઈ જાય છે. ઇથી વચનામૃત ગઢડાના પ્રથમ પ્રકરણનું પાંચમું વચનામૃત પૂરું થયું. ધર્મ ની હાનિ અને અધર્મ ની વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ થાય છે ત્યારે હું પોતાના રૂપને સર્જું છું, એટલે કે સાકાર રૂપે પોતાના સમક્ષ પ્રગટ થાઉં છું. કર્મ કરતો જા, ફળની આશા રાખીશ નહીં, હાથ મારતો જા, મદદ તૈયાર છે. પ્રિયાય લંબોદરાય સકલા જગદિતાય નાગા નણાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે.
બાળકો હું તમને એટલું જ કહીશ કે ટેકનોલોજી આગળ વધતી જશે, પણ આપણે છે ને આજનો યુગ એવો છે, ટેકનોલોજી યુગ છે, સારી સારી સુખ સુવિધા આ ટેકનોલોજીના માધ્યમથી બધું મળતું રહે છે, પણ આપણે છે ને ટેકનોલોજી મળી ગઈ પણ આપણે છે ને સંસ્કારની ગાડીમાં આપણે ઘણા બધા પાછળ છીએ. તો આના પાછળ આપણી સંસ્કૃતિ ટકી રહે, દીકરાઓ દીકરીની અંદર આપણી સંસ્કૃતિનો વારસો રહે એના માટે આ બધી મહેનત છે, પ્રયત્ન છે. આ તો અમારો થોડોક જ પ્રયત્ન છે, અમે હજી કાંઈ નથી કર્યું, હજી અમને ઘણું બધું કરવાનું છે, પણ તમારો સાથ સહકાર અમને મળશે ને તો અમે કરી શકશું, નહીં તો આવા ભગીરથ કાર્ય કરવામાં અમારી સામર્થ્ય કાંઈ નથી. આ તો હજી થોડોક જ પ્રયત્ન કર્યો છે. હજી આ ગામની અંદર મુખ્ય ફાળો આ હિરેન સાહેબનો છે, મને તો ખાલી ફોન ઉપર કહેવાનું સાહેબ આ કરવાનું છે અને અમુક થોડાક પૈસા ગોતી દઉં, બાકી બધી મહેનત આ સાહેબની છે. ધન્યવાદ છે, આપણી સંસ્કૃતિને ટકાવવા માટે મહેનત કરી રહ્યા છે. આવા વિરલાઓને બહુ ઓછા હોય. તમને ખબર છે જંગલની અંદર છે ને શિયાળાના ટોળાઓ ઘણા હોય, હે સિંહના ટોળા ન હોય, હે સિંહ છે ને અમુક જ હોય, અને એ જંગલનો રાજા છે ને હંમેશા એકલો ફરતો હોય, એને કોઈની બીક ન હોય, નિર્ભય હોય. તેમ આ એક સાહેબ છે ને તમારા માટે બહુ સુંદર મજાની મહેનત કરી રહ્યા છે, તમે મહેનત કરજો. જો છોકરાઓમાં હજી થોડુંક ઓછું દેખાય, દીકરીઓ હજી આગળ છે. ધન્યવાદ છે, દીકરીઓ આગળ છે, મહેનત કરતા રહેજો. ત્યાંથી જો આજે આ ગામના વડીલ ભારાસર ગામના વડીલે આપણે નાનજી બાપાને તેડ્યા આ દેખાવા બતાડવા માટે કે અમે આ નાનું નાનું થોડું થોડું કરી રહ્યા છીએ. બાપાને કીધું કે બાપા તમે થોડોક સાથ સહકાર આપો તો અમે કંઈક અમારા બાળકો માટે કરી શકીએ. તો અહીંયા કને તમારો જે આપણી સંસ્કૃતિ ટકી રહે એના માટે તમે મહેનત કરી રહ્યા છો, હજી તમે વધારે ને વધારે મહેનત કરજો અને બાળકોને હુક મળે. જો વડીલોને એક મારી કરપ્રત પ્રાર્થના છે કે હું એક સારું સુંદર મજાનું એક પગલું લેવા જઈ રહ્યો છું, પણ મારી આમાં હિંમત નથી, તાકાત નથી કે હું કઈ કરી શકું. હું એક વસ્તુ કહું છું કે આપણા દીકરાઓને આપણી ધાર્મિક સંસ્કૃતિનો વારસો સુકમ ન હોવો જોઈએ. બારે લોકો ચાઇના હોય કે જર્મન હોય કે જાપાન હોય, એના શાસ્ત્રોનું જ્ઞાન આપે છે, ધર્મગ્રંથોનું જ્ઞાન આપે છે. આપણા બાળકો છે ને આપણા ધર્મગ્રંથોથી ઘણા બધા વંચિત રહી જાય છે, આપણી સંસ્કૃતિથી ઘણા બધા વંચિત રહી જાય છે. એટલા માટે એક પ્રયોગ કરીએ છીએ કે આપણા બાળકોને શિક્ષાપત્રી ભણાવવામાં આવે, ભગવદ્ ગીતા ભણાવવામાં આવે, શાસ્ત્રનું જ્ઞાન હશે તો દીકરા દીકરીને ખબર પડશે કે આ ખોટું કે સાચું. આજે આપણાની અંદર છે ને વિવેક બુદ્ધિ છે ને શૂન્ય થતી જાય છે. જો કલયુગની અંદર એક તો આયુષ્ય ક્ષીણ છે, આયુષ્ય ક્ષીણ ને પુણ્ય પણ ક્ષીણ છે. હવે આપણે આયુષ્ય અને પુણ્ય ક્ષીણની અંદર આપણે કામ કરવાનું છે, આપણો મોક્ષ સાધવાનો છે, પણ આ છે ને ઘણું બધું દૂર રહી જાય છે. નથી આપણા સમાજમાં કોઈ એવી વ્યવસ્થા કે દીકરાઓ દીકરીની આપણે આ સારા સંસ્કાર આપી શકીએ. નથી ઘરમાં કે નથી મંદિર દ્વારા આવી કોઈ પ્રવૃત્તિ નથી ચાલતી. એટલા માટે આ સુંદર મજાનું એક ભગીરથ પગલું લીધું છે. તો જે વડીલો છે અને મારી કરપ્રત પ્રાર્થના છે કે હું નાનો સાધુ છું પણ મોટું કાર્ય આદર્યું છે. જો અમારા મોટા સ્વામી બેઠા, મોટા સ્વામીની આજ્ઞામાં રહી અમે નાના છીએ, ક્યારેક અમને મોટા સ્વામી વટી પણ લે, પણ અમારી મા છે ને, સમજે ને, ક્યારે તમને ખબર માં છે ને ક્યારેક વઢી લે, ટપલી પણ મારી લે,
પણ પછી એમ થાય કે મારા દીકરાને મારી લીધો, વટી લીધો. અમારા સ્વામી જેમ કે એમ અમે નાના સાધુ બંને મંડ્યા પડ્યા છીએ તમારા પાછળ. અમારો અમારો અમારી જે મહેનત છે ઘણી બધી છે, પણ જો બાળકો તમે અત્યારે જે સ્ટેજમાંથી આવીને જે તમે બોલ્યા છો, કંઈક કર્યું છે, હે, એના પાછળ છે બીજા કોઈકની બહુ જબરજસ્ત ભૂમિકા છે. હા, આમાં જે મા બાપ હોય કે શિક્ષક હોય એની ભૂમિકા હોય ને, ત્યારે જ બાળક આ સ્ટેજ ઉપર પ્રોગ્રામ કરી શકે, નહીં તો બાળક કઈ બોલી નથી શકતું. માટે આજે તમારા સાહેબ તમારા પાછળ મહેનત કરે છે, ગામના જે વડીલો છે, આગેવાનો છે, તમારા પાછળ મહેનત કરે છે, એના વતી બધે તમે તાળીથી વધાવો લ્યો. તમે દિન પ્રતિદિન શિક્ષણ તો આજે વધી જ રહ્યું છે, પણ સંસ્કારમાં આપણે ઘણા બધા પાછળ રહી ગયા છે. એટલે મારું એટલું જ કહેવાનું છે કે આપણે સંસ્કારની સાથે શિક્ષણ મેળવીએ, નહીં તો જે ભાઈ આપણી સંસ્કૃતિ છે ને ઘણી બધી પાછળ રહી હશે અને આપણે હેરાન થઈ જશું. બીજા લોકો છે ને આપણા ઉપર તૈયાર જ બેઠા છો. એટલે આપણે આપણા સંતાનોને, આપણા દીકરાઓ દીકરીને સાચવવા કે એને સંસ્કાર આપવા ને આપણે દેવા પડશે, બીજા કોઈ નહીં આવે. આપણે ધ્યાન છે 70-75 વર્ષ સુધી છે ને ભારતની અંદર છે ને આપણે આંખમાં પાટા બાંધીને આપણે એ બેવકૂફ બનાવ્યા. પણ એક આ ભારતનો દીકરો જેને માએ જન્મ આપ્યો ને એને સંસ્કાર આપ્યા, આજે તમે જો અયોધ્યાની અંદર સુંદર મજાનું રામ મંદિર બનાવ્યું અને રામલલાની પ્રતિષ્ઠા કરી. આ ભાઈ આપણો દીકરો છે, બાળકો હશે નહીં, આપણી ચિંતા નહીં કરે. આપણે લૂંટશે, આપણે ચૂસશે અને આપણે મારશે, પણ આપણો દીકરો હશે ને એને દયા આવશે. એટલે માટે માતા અને પિતાને બંનેને મારી હાથ જોડીને પ્રાર્થના કરું છું કે અમે આ જે કાર્ય કરીએ છીએ, પ્લીઝ તમે સાથ સહકાર ના આપી શકો તો કઈ નહીં, પણ તમારા બાળકોને અહીંયા કને મૂકજો, તો બાળકોને અહીંયા કને આવશે ને તો કાંઈક અહીંયા આ પટાંગણની અંદર રહેશે તો કાંઈક વસ્તુ સારી શીખશે. ખોટું તો અમે નહીં શીખાડીએ, કઈક ખોટો દુર્ગુણ હશે, કઈક હશે તો એ કાઢવાનો પ્રયત્ન ચોક્કસ કરશું, પણ અમે ખોટા સંસ્કાર નહીં આપીએ. એટલી એટલો અમારા ઉપર ભરોસો રાખજો. તમારા દીકરાઓ છે, તમારી દીકરીઓ છે, એ અહીંયા કદાચ તમે મૂકશો ને તો એટલી એટલું તો અમે ચોક્કસ કહી શકીએ. અમે સારા સંસ્કાર આપશું, કઈક સારી બે એકાદ બે કીર્તન શીખાડશો, કે ભગવદ્ ગીતાના શ્લોકો હશે, કે શિક્ષાપત્રીના શ્લોકો હશે, જેથી કરીને ક્યારેક એનાથી જીવનની અંદર ભૂલ થતી હોય, મોટું પગલું લેવા જતું હોય ખોટું, તો એ ખોટી જગ્યાએ અટકી જશે. બસ આટલી આટલું કહી અને હું મારી વાણીને વિરામ આપું છું. તો સર્વેને જય સ્વામિનારાયણ. પૂરેપૂરા બધા આવી જાવ છો? સાહેબ તમને જે સંસ્કાર આપે છે એને એકદમ ધ્યાનપૂર્વક સાંભળજો, આ તમને ભવિષ્યમાં કામ લાગશે. સ્કૂલની અંદર તમે જાઓ, સાહેબ તમને પાઠ આપે, તમને ગોખો નહીં તો આવડે તો આ તમારા સાહેબ છે, ધર્મમાં સમજાવશે, તમારું જીવન માટે એનું પણ સમજાવશે કે આપણે કેવી રીતે જીવવું, કેવી રીતે સ્વચ્છાઈ રાખવી, એ આમાં બધું શીખવવાનું છે. નાના બાળકોથી 12-15 વર્ષના યુવાનો થઈ જાય એ પછી વળે નહીં. નાનું છોડ હોય ને એને જેમ વાળી એમ વળે, વળે કે નહીં? તો આ જે મહેનત કરી રહ્યા છે બહુ સરસ છે. અને એને સાંભળીને મને કીધું કે વારસામાં ચાલે છે, તમે જુઓ. કારણ કે અમે છે ને અમારું આ પહેલેથી જ એક
ભય છે. નાનપણથી અમે સમાજ તરફથી જે કામ કરતા એ આજે સામી ચાલુ કરી ગયું. કોઈ ગામની અંદર બાળ મંદિર નતા ત્યારે સમાજે ચાલુ કર્યા હતા. એની અંદર પણ કેવું કે સ્વામિનારાયણ બાળ મંદિર કોઈ પાસે ફંડ હતો નહી. ફંડ શિક્ષણ એક આપે, પસાર બીજો આપે, એની દેખરેખ ત્રીજો આપે. આવી રીતે આ બધું ઉભું કર્યું છે. અને આજે જે શિક્ષણ છે આપણે જોઈ છે કે આપણો સમાજ ક્યાં ઉભું હોય. તો એવી રીતે તમને ઉભા કરવાના. અને જે તમારા કોઈ વેતન હોય, તમારા કોઈ વેતન હોય તો એને પણ થોડું થોડું કરીને તજી દેજો. ખાસ કરીને ફાસ્ટ ફૂડ જે આપણે લઈએ છીએ ને દુકાનોમાંથી, એ બહુ હાનિકારક છે. સમજી ગયા? અને ઘરે મમ્મીને કહેવાનું કે આ બનાવી દો, તો બનાવી દેજો. તમે કોઈ ના નહીં પાડે. આ તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. જેથી કરીને બીજું કે તમે મોબાઈલ વાપરો મને કોઈ વાંધો નથી, પણ એનું ટાઈમ રાખો. કેટલો? જરૂર પડતો મમ્મીને બોલાવો કે જયજીને બોલાવો કે ભાઈને બોલાવો. પછી તમે માઇન્ડ અંદર ચોટી જાય, આ કાંઈ યાદ નહીં. તમારું ભણતર યાદ આવે, નહીં કોઈ સંસ્કૃતિ યાદ આવે. આ એની બધી મહેનત છે. તો સામે મહેનત કરી રહ્યા એને બધા સત્કાર આપજો. અમે વડીલો પણ અમે આજે વારાસરમાં નક્કી કર્યું છે કે આપણે વારાસર નહીં જોઈએ. અને આ બાળે પણ એવો જ ઈચ્છા છે કે અમારા બાળપણ એટલા માટે અમે જલી આવે. તો આની અંદર કોઈ જરૂર નથી હોતી મહેનત અને મન જોઈ. જયારે તમે પ્રોગ્રામ કરો, ભલે વાંધો નહીં ભેગા ન થાવ, વધારે વાંધો નહીં, મહિનામાં બે વખત ભેગું થવાનું અને બાકી મંદિરમાં પ્રવૃત્તિ ચાલુ રાખવાની. આ તો સારું છે કે અહીંયા સ્કૂલમાં તમારું ચાલુ છે. અને આપણે એવું પણ નક્કી કર્યું છે કે 10-15 દિવસે એક ગોઠણી એટલે પ્રવાસ યોજી, પણ એવું પણ આયોજન આપણે કરશું. હાથ ચાલુ સમજી ગયા? એટલે તમને કોઈ ખોટી રસ્તે ચલાવવાનો રસ્તો નથી. તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો. અને મારો આ વિડીયો બનાવવાનો હેતુ એ જ હતો કે છોકરાઓની સાથે છોકરાઓને આપણા ધાર્મિક શાસ્ત્રોનું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે આજના બાળકોને નથી મહાભારત વિશે ખબર, નથી રામાયણ કે નથી ભગવદ્ ગીતા વિશે ખબર. કારણ કે આપણે એનું જ્ઞાન જ નથી આપતા નાનકડા છોકરાઓને. કારણ કે નાનાઓને કાંઈ ખબર હોતી નથી ધાર્મિક શાસ્ત્ર વિશે. એનો જ મારો એકો સરસ રીતે ધાર્મિક શાસ્ત્રના સંસ્કૃતમાં છે, ગુજરાતીમાં છે, અલગ અલગ રીતે ગીતાના શ્લોક બોલ્યા કે વચનામૃત બોલ્યા, હનુમાન ચાલીસા બોલ્યા, એવી રીતે અલગ અલગ છોકરાઓ બોલ્યા મોઢે. તો મારો હેતુ એ જ હતો કે અમારો આ વિડીયો જોઈ અને બીજા બાળકો પણ શીખે એવું ધાર્મિક શાસ્ત્રનું, ધાર્મિક શાસ્ત્રનું જ્ઞાન લેતા બીજા બાળકો પણ શીખે એ જ મારો હેતુ હતો. કે અમારા ગામના બાળકો તો આગળ વધે જ છે, ધાર્મિક શાસ્ત્ર હોય કે રમત ગમત હોય કે ભણવાના ક્ષેત્રે હોય, પણ બીજા બાળકો પણ આવા ક્ષેત્રે આગળ વધે એ જ માટે મારો હેતુ હતો. અને જેટલો બને એટલો તમે અમારા આ વિડીયોને શેર કરજો અને લાઇક કરજો અને કોમેન્ટ કરજો કે તમને અમારા ગામના બાળકોની સ્કિલ કેવી લાગી. અને સાથે જો અમારા ગામની સ્કૂલમાં આવા નવા નવા પ્રોગ્રામ થતા રહેશે તો હું જરૂરથી તમારી સાથે શેર પણ કરતી રહીશ.